नमस्कार विद्यार्थी मित्रों, आज आप अहीं कोईपण संख्याना दशांश स्वरूपनी चर्चा करवानी छे। तो कोईपण संख्याना दशांश स्वरूपो आ त्रण स्वरूपे, त्रण पैकी कोईपण एक स्वरूपे होई शके। क्या त्रण स्वरूप? तो एक शांत दशांश स्वरूप, बीजू अनंत अने आवृत दशांश स्वरूप, अने त्रीजू अनंत अनावृत दशांश स्वरूप। हवे शांत दशांश स्वरूप संख्या कोने कही शकाय? तो जेमां पॉइंट पछीना आंकड़ा गणी शकाता होय अने अमुक आंकड़ा पछी संख्या अटकी जती होय तो एवी संख्याने आपणे शांत दशांश स्वरूपनी संख्या कही शकीए। जेम के ये उदाहरणमां 4.56 छे तो पॉइंट पछी બે આંકડા છે તો એ અટકી જાય છે, એટલે તો એવી સંખ્યા એ શાંત દશાંશ સ્વરૂપની થાય। બીજું એક ઉદાહરણ છે 34.842, તો આમાં પણ પોઈન્ટ પછી એક બે અને ત્રણ આંકડા છે, ત્રણ આંકડા પછી કોઈ સંખ્યા આવતી નથી, એટલે કે પોઈન્ટ પછીના આંકડાઓ આપણે ગણી શકતા હોય અને ત્યાં અટકી જતી હોય તો એવી સંખ્યાઓને આપણે શાંત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ કહી શકાય। એવું જ એક ઉદાહરણ છે 0.945, તો આમાં પણ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે તો આપણે ગણી શકીએ છીએ અને અટકી જાય છે, એટલા માટે આ શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા છે। એ તો 100.3, તો એ પણ શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા થાય। 2.85, 97, 56, તો આમાં પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5, 6 આંકડા છે, પણ 6 આંકડા પછી આગળ કોઈ આંકડો આવતો નથી એટલે અટકી જાય છે, એટલે તો એ પણ શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા થાય। માની લો કે એકલા 35 હોય તો 35 પછી પોઈન્ટ નથી પણ 35.0 કહેવાય, તો એવી સંખ્યા પણ શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા થાય। તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે શાંત દશાંશ સ્વરૂપના આપી શકીએ અને તમે ધોરણ 9માં પણ આવા શાંત દશાંશ સ્વરૂપના ઉદાહરણો શીખીને આવેલા છો। હવે બીજી વાત કરીએ કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ, એટલે પોઈન્ટ પછીના આંકડા અનંત સુધી આવતા હોય પણ એ આંકડામાં ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો એવી સંખ્યાઓને આપણે અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહીએ છીએ। જેમ કે અહીં એક ઉદાહરણ આપ્યું છે અમે કે 2.45, 45, 45, 45 અનંત સુધી આવે જ કરે છે, 45 એટલે કે 45નું પુનરાવર્તન થાય છે, તો આવી સંખ્યાને આપણે અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહીશું। અને એને બીજી રીતે દર્શાવવો તો 2 પછી 45નું પુનરાવર્તન થાય છે એટલે 45 લખીને ઉપર આવી આડી લાઈન કરી એને 12 બોલાય છે, તો આને બોલાય 2.45નો 12। એવું જ એક બીજું ઉદાહરણ છે કે 35.77777 તો એ અનંત સુધી આવે છે, તો આ સંખ્યા અનંત કહેવાય પણ જે આંકડો છે 7 એનું જ પુનરાવર્તન થયા કરે છે એટલે આવૃત કહેવાશે, તો આ સંખ્યા એ અનંત આવૃત સંખ્યા કહેવાશે અને એને આપણે બીજી રીતે 35.7નો 12 લખી શકીએ કારણ કે આમાં 7નું પુનરાવર્તન થાય છે। એવી જ એક સંખ્યા છે કે 245.6, 81, 81, 81 અનંત સુધી, તો આ પણ એક પ્રકારની અનંત આવૃત સંખ્યા છે, તો આને બીજી રીતે લખવું હોય તો 245. આમાં 6નું પુનરાવર્તન થતું નથી એટલે 6 એમ ને એમ, પણ 81, 81, 81નું પુનરાવર્તન થાય છે એટલે 81ની ઉપર જ 12 આવશે, 6ની ઉપર 12 આવશે નહીં, એટલે કે 245.6, 81નો 12। આવી સંખ્યાઓને આપણે અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ કહી શકીએ। આ શાંત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ એ સમય હોય, એટલે કે કોઈ પણ સંખ્યા જો સમય હોય તો કાં તો એ શાંત દશાંશ સ્વરૂપની હશે કાં તો એ અનંત આવૃત દશાંશ સ્વરૂપની હશે। હવે ત્રીજો પ્રકાર છે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ, તો એ પ્રકારની સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ હોય। હવે જે અસમય સંખ્યાઓ હોય કેવા પ્રકારની હોય? તો 2.3456 2514 અનંત સુધી, એટલે કે આમાં પોઈન્ટ પછીની સંખ્યાઓ અનંત સુધી આવે છે અને કોઈ એવી ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, તો આવી સંખ્યાઓને આપણે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા કહી શકીએ। એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે 35.30 300
3000 અપ ટુ એવું જ એક ઉદાહરણ છે 71.10, 100, 1000 અપ ટુ અનંત સુધી 8.01001001 અપ ટુ અનંત સુધી. તો આવી બધી સંખ્યાઓ એ અનંત અનાવૃત છે અને એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે સમય સંખ્યાના છેદનું અવિભાજ્ય અવયવીકરણ 2n × 5m સ્વરૂપે હોય તે સંખ્યા સાન દશાંશ સ્વરૂપે દર્શાવે છે એમ કહી શકાય, જ્યાં n અને m એ બિલોંગ્સ ટુ ડબલ્યુ એટલે કે પૂર્ણાંક ધન પૂર્ણાંક સંખ્યા હોય, ઝીરો પણ હોઈ શકે, એટલા માટે આપણે અહીંયા ડબલ્યુ દર્શાવ્યું છે, એન દર્શાવ્યો નથી. એટલે કે કોઈ પણ સમય સંખ્યા હોય, હવે તમે જાણો છો કે સમય સંખ્યા આવી પી અપોન ક્યુ સ્વરૂપની હોય, તો આવી પી અપોન ક્યુ સ્વરૂપની સમય સંખ્યા હોય એનો જે છેદ છે એ છેદના આપણે અવયવ પાડીશું, તો આપણે અહીંયા અવયવ પાડ્યા, તો અવયવ પાડીશું તો એ આવા સ્વરૂપના આવે 2n અને ઇન્ટુમાં 5m. એમાં એન એટલે ઝીરો પણ હોઈ શકે, 1, 2, 3 અનંત સુધીની કોઈ સંખ્યા પણ હોઈ શકે, એ જ રીતે એમ ઝીરો પણ હોઈ શકે અને અનંત સુધીની કોઈ સંખ્યા પણ હોઈ શકે. તો એવી સંખ્યાને આપણે સાન દશાંશ સ્વરૂપની સંખ્યા કહી શકીએ. એટલે આ 456/100 છે, એનું એક ઉદાહરણ છે. તો એમાં 456 એમના એમ છે, 100 અવયવ પાડે 2×2×5×5, એમાં કોમન અવયવ જે ઉપર નીચે હતા એ ઉડાડી દીધા છે, તો વધે છે 114/5, એટલે છેદમાં 5^2 આવે છે. એટલે છેદમાં એકલા 5 આવે, અથવા 5ની કોઈ ઘાત આવે, અથવા એકલા 2 આવે, અથવા 2ની એકલી કોઈ ઘાત આવે, અથવા તો 5 અને 2 બંને હોય અને બંનેની કોઈ ઘાત હોય, તો એવી બધી જ સંખ્યાઓ સાન દશાંશ સ્વરૂપ દર્શાવે છે એમ કહી શકાય. આ 456/100 કરીએ તો આપણને 4.56 મળે, એટલે આ એક પ્રકારની સાન દશાંશ સ્વરૂપ સંખ્યા છે. એનાથી ઉલટું કહીએ તો જો કોઈ સાન દશાંશ સ્વરૂપની સંખ્યા હોય તો એનો છેદ એ 2n × 5m સ્વરૂપનો જ હોય શકે એમ કહી શકાય. એવું એક ઉદાહરણ છે કે ધારો કે એક સમય સંખ્યા છે તો અંશમાં 1003 છે, છેદના હવે પાડીએ તો 2×5, તો અહીંયા 2 અને 5 આવે છે. કોઈ વાર એકલા 2 પણ હોઈ શકે, કોઈ વાર એકલા 5 પણ હોઈ શકે, કોઈ વાર 2ની 2 ઘાત હોય, 5 એકલા પણ હોય, અથવા 2ની 3 ઘાત હોય, 5ની 2 ઘાત હોય, આવી સંખ્યાઓ પણ હોઈ શકે. તો આવા પ્રકારની જે સંખ્યાઓ આવશે એ સાન દશાંશ સ્વરૂપ દર્શાવે છે એમ કહી શકાય. તમે 1000/3 કરો તો 100.3 લખી શકાય, એટલા માટે આ સાન દશાંશ સ્વરૂપ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.4 દાખલા શીખવાના છે. એમાં દાખલા નંબર 1 કે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ સાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવવાનું છે. તો એમાં પહેલો દાખલો છે 13/3125. તો 13 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે ઉપર 13 એમને એમ રહેશે, છેદમાં 3125 છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો 3125ને આપણે 5 વડે ભાગીએ તો 625 મળશે, 625ને ફરી 5 વડે ભાગીએ તો 125 મળશે, 125ને ફરી 5 વડે ભાગીશું તો 25 મળશે, 25ને ફરી 5 વડે ભાગીશું તો 5 મળશે, અને 5ને ફરી 5 વડે ભાગીશું એટલે 1 આવશે. તો આવી આપણે અવિભાજ્ય અવયવ પાડવાની રીત શીખી ગયા છીએ. તો આ રીતે આપણે 3125ના અવયવ પાડીએ તો 5×5×5×5×5 મળે, એટલે કે 5 × 1, 2, 3, 4, 5 ઘાત મળે છે. તો 3125ની જગ્યાએ આપણે 5 × 5 ઘાત લખી શકીએ. હવે છેદમાં અહીંયા ફક્ત 5 જ છે, 5ની 5 ઘાત છે, એટલે કે જે સંખ્યા છે એ ફક્ત 5 જ છે, એટલા માટે આપણે આને સાન દશાંશ સ્વરૂપ કહી શકીએ. આપણે હમણાં અગાઉ શીખ્યા હતા કે છેદમાં 2ની કોઈ ઘાત હોય, અથવા 5ની કોઈ ઘાત હોય, અથવા 2 અને 5 બંને હોય અને એની કોઈ ઘાત હોય, તો એવા સ્વરૂપને આપણે સાન દશાંશ સ્વરૂપ કહી શકાય. તો આ જે સ્વરૂપ છે
એ સાત દશાંશ સ્વરૂપ છે એટલે 13/31/25 એનું દશાંશ નિરૂપણ સાત થશે. એવો જ એક બીજો દાખલો જોઈએ તો 17/8 તો એમાં 17 એમને એમ રે અને 8 એટલે 2^3. 8 ના તમે અવિભાજ્ય અવયવ પાડો તો 2 × 2 × 2 એટલે 2 × 2 = 4, 4 × 2 = 8 થાય એટલે 2^3 આવશે. તો હવે અહીંયા છેદમાં ફક્ત 2 જ છે તો આપણે શીખી ગયા અગાઉ કે છેદમાં એકલા 2 હોય, એકલા 5 હોય, અથવા 2 ની ઘાત હોય, 5 ની ઘાત હોય, અથવા 2 અને 5 બંનેની કોઈ ઘાત હોય તો એને આપણે સાત દશાંશ સ્વરૂપ કહીએ છીએ. તો આનું દશાંશ નિરૂપણ કેવું મળશે? આપણને 7 મળશે. હવે એના પછીના દાખલામાં 64/455 છે તો 64 એમને એમ એને આપણે હવે પાડી શકીએ જરૂર પડશે તો. હવે છેદના હવે પાડવાના છે 455ના તો એ આપણને કયા મળશે? તો 5 × 7 × 13. હવે આ કેવી રીતે મળે આપણને? તો એ અવિભાજ્ય અવયવની રીતે એના અવયવ પાડી શકાય. તો અહીંયા છેદમાં 5ની જોડે જોડે 7 અને 13 પણ આવે છે. આપણે અગાઉ શીખી ગયા કે છેદમાં ફક્ત 2 અથવા 5 આવે અથવા 2 અને 5 બંને હોય પણ એ સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હોય અને જો એ અંશની સાથે ઉડી જતો હોય તો એ સાત દશાંશ નિરૂપણ થાય. પણ આમાં 7 આ 64 સાથે ઉડતા નથી, આ 13 એ 64 સાથે ઉડતા નથી. જો આ બંને અહીંથી ઉડી ગયો આની સાથે તો સાત દશાંશ સ્વરૂપ થાય પણ આની સાથે ઉડતા નથી, અહીંયા રહે છે છેદમાં 7 અને 13. એટલા માટે એનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. અનંત અને આવૃત દશાંશ સ્વરૂપ છે. ત્યારબાદ ચોથા દાખલામાં 15/1600 છે તો 15 ના ભાગ પાડીએ તો 5 × 3. અંશના ભાગ જરૂર હોય તો જ પાડવાના છે, જરૂર ના હોય તો પાડવાની કોઈ જરૂરિયાત છે નહીં. તો 1600 ના ભાગ પાડીએ તો 5 × 5 × 2 = 6 મળે. સિમ્પલ રીતે જોવા જઈએ તો 1600 એટલે 16 × 100 થાય. હવે 16 એટલે 2^4 થાય અને 100 માં 2 × 2 = 4 અને 5 × 5 = 25, 6 × 100 થાય. એટલે 100 ના ભાગ પાડવો હોય તો 2^2 અને 5^2 આવે અને 16 ના 2^4 એટલે ટોટલ 5^2 અને 2^6 એવા અવયવ પડે. હવે એમાં ઉપર અંશમાં 5 × 3 છે તો એમાં 5 5 ઉડી જાય તો ઉપર 3 વધ્યા અને નીચે 5^1 અને 2^6, એટલે કે ફક્ત 5 અને 2 જ અવયવ મળે છે, એ સિવાય બીજી કોઈ અવયવ મળતો નથી. તો એનું દશાંશ સ્વરૂપ આપણને સાત મળે. ટૂંકમાં છેદમાં 2 અને 5 જ હોય અથવા એની કોઈ ઘાત હોય તો એનું દશાંશ સ્વરૂપ સાત અને એ સિવાયની કોઈ સંખ્યા રહી જતી હોય તો એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ થાય. એના પછીના દાખલામાં 29/343 છે તો એમાં 343 એટલે 7નો ઘન થાય, એ અંશ સાથે ઉડતો નથી માટે એ છેદમાં 7 આવ્યા તો એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે એમ કહી શકાય. હવે અહીંયા 23/2^3 અને 5^2 છે તો અહીંયા ફક્ત 2 અને 5 જ છે એટલે એનું દશાંશ સ્વરૂપ પણ આપણને શાંત મળે. વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલામાં દાખલા 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો એવું કીધું છે. એટલે ઉપરના જે દાખલો ગણ્યો આપણે પહેલો, એમાંથી જેનું દશાંશ સ્વરૂપ શાંત કીધું હોય આપણે એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. તો 13/3125 આપણે દશાંશ સ્વરૂપ શાંત કીધું હતું. હવે એને આપણે દશાંશ સ્વરૂપ દર્શાવવું હોય તો 13 એમને 3125 આપણે અવયવ પાડ્યા હતા તો એમાં 5^5 હતી. હવે છેદમાં 5 અને 2 ની ઘાત સરખી કરવાની થાય તો આપણે એને પોઈન્ટ સ્વરૂપે દર્શાવી શકીએ. તો અહીંયા 2 તો છે જ નહીં છેદમાં, તો આપણે જેટલી 5^5 છે એટલા વડે 2 ની ઘાત વડે ગુણવા પડશે, પણ છેદમાં એકલા નહીં ગુણાય, અંશમાં પણ ગુણવા પડે. તો 13 ને 2^5 વડે ગુણવાના અને છેદમાં 5^5 પણ 2^5 વડે ગુણવાના. હવે આને ભેગું લખીએ તો 5 × 2^5 થઈ જાય. હવે 5 × 2^5 કરો તમે એટલે 10^5 કહેવાય. હવે 10^5 એટલે 100,000 થાય. અહીંયા 2^5 અને એનો જે જવાબ આવે એને ગુણ્યા 13 કરીએ તો એનો જવાબ આપણને મળશે 416.
तो 416 ભાગ્યા આ રીતે 1 લાખ આવે. હવે માનો કે 416 ભાગ્યા 10 હોય તો 41.6 જવાબ આવે, 416 ભાગ્યા 100 હોય તો 4.16 જવાબ આવે, અને 416 ભાગ્યા 1000 હોય તો 0.416 જવાબ આવે. પછી 10000 જેમ જેમ છેદમાં સંખ્યા મોટી થતી જાય એમ એમાં પોઈન્ટ આગળ આમ ખસતો જાય. હવે અહીંયા 5 0 છે એટલે આમ 5 આંકડા ખસવું પડે, તો 416 માં તમે આ 5 આંકડા ગણો, 1 2 3 જ છે, તો વધારાના બીજા 2 મૂકીને પછી પોઈન્ટ 0 કરીને આપણે 0 લખી શકીએ, એટલે 0.00416 પોઈન્ટ પછી 5 આંકડા આવવા જોઈએ, છેદમાં 1ની પાછળ 5 0 છે. માટે બીજી રકમ હતી 17/8, તો એને પણ આપણે 7 દશાંશ સ્વરૂપ કીધી હતી, તો એનું પણ આપણે દશાંશ નિરૂપણ કરવું હોય તો 17/8 એટલે 8ના અવયવ થાય 2^3. હવે જેટલી 2^2 હોય એટલી જ 5ની થવી જોઈએ, તો 17 એમને એમ નીચે 2^3 પણ એમને, પણ જોડે એને આપણે 5^3 વડે ઉપર નીચે ગુણવા પડે, એકલા નીચે ના ગુણાય, ઉપર અંશમાં અને છેદમાં બંને જગ્યાએ ગુણવા પડે. તો 2 અહીંયા આપણે ભેગું લખવું હોય આને, તો 2 × 5 એની 3 થાય. હવે 2 × 5 કરો એટલે 10, અને 10^3 એટલે 1000 થઈ જાય છેદમાં. હવે ઉપર જે છે તો 5^3 એટલે 125, અને 125 ગુણ્યા તમે 17 કરો એટલે જવાબ આપણને મળશે 2125. હવે જે 2125 ભાગ્યા તમે 1000 કરો એટલે 3 આંકડા આમ ખસવું પડે, તો 1, 2 અને 3 એટલે 2.125 ભાગ 2.125 જવાબ આવે. તો એનું આ જે આવ્યું એ 7 દશાંશ સ્વરૂપ થયું. હવે એના પછીના દાખલામાં 15/1600 હતું, તો 15/1600 આપણે એનું 5/3 ભાગ પડ્યા હતા, પછી 5 × 5 × 2^6 એવો ભાગ પડે, તેમાં 5 ઉડાડ્યા હતા એટલે બાકી વધ્યા હતા 3, અને 5 × 2^6. હવે આમાં 2^6 છે અને 5^1 છે, તો આપણે એવું કીધું કે 2 અને 5 સરખી હોવી જોઈએ. તો આમાં 2^6 છે, 5^1 છે, એટલે 5ની હજી આમાં 5 ખૂટે તો બંને સરખી થઈ જાય. 5^1 અને જોડે 5^5 વડે ગુણીએ તો 5^6 થાય, એટલે 2^6 અને 5^6 થઈ જાય સરખી ઘાત કરવા માટે. તો આમાં આપણે 5^5 વડે ઉપર નીચે ગુણવા પડશે. તો આ 3 × 5^5, 2^6 × 5 અને 5^5 વડે ઉપર નીચે એટલે કૌંસમાં અને છેદમાં આપણે ગુણ્યા. હવે 5ની જે 5 છે એ અને ગુણ્યા 3 કરો તો એનો જવાબ 9375, અને છેદમાં 2 × 5 એટલે 10, અને 10^6 એટલે 10^6 એટલે 1,00,000 થાય એવું કહી શકીએ આપણે. ટૂંકમાં 6 0 આવે 1ની પાછળ, અને આ બાજુથી આપણે 6 આંકડા ખસવું પડે અને પછી પોઈન્ટ મુકાય, એટલે 1 2 3 4 5 અને 6 આંકડા ખસી ગયા. હવે આટલે સુધી જ આંકડા હતા, તો આ 2 0 આપણે મૂકવા અને 6 આંકડા બનાવવા, અને પછી પોઈન્ટ મૂકીને આપણે 0 મૂકવાનું. તો આ રીતે આપણે એને દશાંશ સ્વરૂપે દર્શાવી શકીએ. દાખલા નંબર 3 નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો તેના P/Q સ્વરૂપમાં Q અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દશાંશ સ્વરૂપ વિશે અગાઉ શીખી ગયા હતા કે પોઈન્ટ પછી આંકડા અટકી જતા હોય તો એ 7 દશાંશ સ્વરૂપ કહેવાય. તો આમાં પોઈન્ટ પછી આટલા આંકડા પછી પુનરાવર્તન થતું નથી, એટલે આ જે રકમ છે એ 7 દશાંશ સ્વરૂપની થાય એવું કહી શકાય. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે આ સંખ્યાનું દશાંશ નિરૂપણ 7 છે. હવે જો 7 દશાંશ સ્વરૂપ હોય તો એના છેદ વિશે આપણે એવું કહી શકીએ કે એના જે છેદના અવયવો છે એ 2^n અને 5^m, જ્યાં એન અને એમ એ પૂર્ણાંક હોઈ શકે, ધન પૂર્ણાંક હોઈ શકે. બીજો એવો દાખલો છે 0.120, 1200, 12000 up to. તો આ અનંત સુધી આવે છે, અને ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન આમાં થતું નથી. 120 થાય છે, પછી 1200 થાય છે, પછી 12000 થાય છે, એટલે આ પ્રકારની સંખ્યા આપણે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપની છે એવું કહી શકાય. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપની છે એવું કહી શકાય, માટે આ સંખ્યા અસમય થાય. ત્યારબાદ
43 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9 નો 12, હવે 12 એ દર્શાવે છે કે આ સંખ્યાઓ પુનરાવર્તિત થાય છે, 1 2 3 4 5 6 7 8 9 વારંવાર પુનરાવર્તિત થતી જાય છે, તેને આપણે અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા છે એવું કહી શકાય. એટલા માટે આપણે એને અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા છે એવું કહી શકાય, માટે એ સમય પણ છે.